પહેલા ગ્લોબલ સેટઅપ સાથે શરૂઆત કરીએ કારણ કે યુએસ માર્કેટ વધુ એક સેશન ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોયું છે સાથે જે અપડેટ આવતી દેખાડી રહ્યું છે અલ્ફાબેટના નંબર્સ જે આવતા દેખાડી રહ્યા છે અપેક્ષા કરતા કરતાં વધુ આવક અને નફાના નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ ટેસ્લાના પણ પરિણામ જે છે એ ખરાબ રહ્યા છે એટલે એના પર એક ફોકસ અને સાથે ક્રૂડ ખાસ એક ફોકસ રહેશે કારણ કે પાંચ અઠવાડિયાના નીચલા સ્તર પર આપણને ક્રૂડમાં કામકાજ દેખાડી રહ્યું છે કઈ રીતે આ સેટઅપ જોઈ રહ્યા છો ઓવરઓલ ગ્લોબલ સેટઅપ જે અત્યારે સંકેતો આપી રહ્યું છે આપણા માટે ગુડ મોર્નિંગ ચોક્કસ ગ્લોબલ સેટઅપ જોયે થોડું બેરિશ છે કારણ કે જે રીતે આપણે જોયા કે નંબર્સ પણ વીક આવ્યા છે તો ઓવરઓલ તમે જોવો તો પ્રોફિટ બુકિંગ મને લાગે છે કે આવી શકે છે ઇનફેક્ટ સાઈડવાઇઝ ટુ નેગેટિવ માહોલ એવું લાગી રહ્યું છે ખાસ કરીને નાસડેકમાં કે જ્યાં આપણે એક સારો ઉછાળો જોયો છે પણ છેલ્લા બે વીકથી તમે જુઓ તો અન્ડર પરફોર્મ કરી રહ્યો છે ને ઉપરથી જો તમે રિઝલ્ટ આવા વીક આવે છે તો ડેફિનેટલી મને લાગે છે થોડું અંડરપર્ફોર્મન્સ રહેશે ગ્લોબલ માર્કેટ્સમાં ઇનફેક્ટ તમે જુઓ તો ડાઉઝોન્સમાં પણ કાલે ઉપરના લેવલે સસ્ટેન ના થયું તો મને લાગે છે ક્યાંક ને કંઈક થોડા સમય માટે આપણે એક સાઈ સાઈડવાઈઝ પરફોર્મન્સ જોઈશું થોડા સમય માટે એક્સાઇટ વેસ પરફોર્મન્સ ખાસ કરીને આપણને દેશ દે દેખાઈ શકે છે અને એક બેરિશ ટ્રેન્ડ અત્યારે ગ્લોબલ સેટઅપ પણ આપણે બતાવી રહ્યું છે એફઆઈએસ અને આ નંબર તો આટલા સેશન્સથી જે આપણે જોઈ રહ્યા હતા કુશ એફઆઈએસ તરફથી ખરીદદારી તો હવે ત્યાં આપણને વેચવાલી દેખાડી રહી છે બે હજાર નવસો પંચોતેર કરોડ એમને કેશમાં સેલ કર્યા છે ડીઆઈએસ પોઝિટિવ થયા છે અને ચૌદસો ઓગણીસ કરોડની ખરીદદારી થઈ છે એમના દ્વારા

જે ઘટાડાયો હતો એના પછીના દિવસે આપણે સારી રીકવરી ડીએના બાયંગમાં જોઈ હતી બટ આ વખતે તમે જુઓ તો મેજર કોઈ કેશમાં બાય નથી ઇન્ફેક્ટ કાલના દિવસે પણ એફઆઈઆર નું નેટ સેલિંગ છે અને ફ્યુચર્સમાં પણ જો તમે આપણે જોઈએ તો ઓફકોર્સ હવે એક્સપાયરી છે રોલ ઓવર્સ પણ આપણે જોવું પડે પણ ઓવરઓલ જો આપણે વેચવાલી હોય તો મને લાગે છે ચારની કે થિંગ્સ આર નોટ ગુડ ફોર શોર્ટ ટર્મ એનું કારણ છે કે બજેટમાં આપણે જે રીતે એક્સપેક્ટેશન્સ બહુ વધારે પડતા હતા કે રેલવેમાં કોઈ મોટું અનાઉન્સમેન્ટ આવશે ડિફેન્સમાં પણ બધામાં જે નોર્મલી ગ્રોથ રેટ હોય છે એ રીતે જ એલોકેશન જે મેઇન તમે જુઓ તો વર્કિંગ ક્લાસ માટે ફાયદો કર્યો છે તો જે લિસ્ટેડ કંપનીઝ માટે આપણે એક્સપેક્ટેશન્સ હતી એમાં કોઈ મેજર નથી આવ્યું એટલે મને લાગે છે કે સેલ એન્ડ ગુડ ન્યૂઝ જેવું થશે કારણ કે this બજેટ પ્રાઇમરીલી મને એવું લાગે છે ઓલરેડી ડિસ્કાઉન્ટેડ હતું એટલે આપણે એટલે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ કારણ કે અત્યારે તમે જુઓ ગોલ્ડમાં જે રીતે ગઈકાલે ઘટાડો આવ્યો છે તો અત્યારે ઇક્વિટી એક જ એવો અસેટ ક્લાસ છે જ્યાં લોકોને પ્રોફિટ થાય છે એટલે મને લાગે છે કે ત્યાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે એફઆઈએસ હોય કે ડીઆઈએસ હોય તો હાલમાં મને લાગે છે આવનારા એકથી બે વીકના ફિગર્સ મહત્ત્વના રહેશે મને લાગે છે કે હજુ પણ પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રહેશે હજુ પણ પ્રોફિટ બુકિંગ આગળ આપણને માર્કેટમાં દેખાઈ શકે છે ખાસ કરીને ગઈકાલે એક બજેટ બાદ પણ જે માર્કેટનું કિએક્શન છે આજે એકવાર ફરી આ ફોલો અપ એક્શન કઈ રીતે આવશે એના પર નજર કરીશું નિફ્ટીની સ્ટ્રેટેજી પર હવે આવીએ કુશ તો ચોવીસ હજાર ચારસો એંસીના લેવલ્સ પર આપણને ગઈકાલે સ્પોર્ટમાં ક્લોઝિંગ મળ્યું છે આઈ અને સાથે એફએમસી પરના એક ખાસ કરીને કહી શકાય એક સપોર્ટથી એક એવરેજ અને પુટ રાઇટર્સ ઝોન જે છે એ આપણે જોઈ રહ્યા છે સૌથી પહેલાં કોલ રાઇટર્સ જોઈએ તો ચોવીસ હજાર પાંચસો ચોવીસ છસો અને ચોવીસ હજાર સાતસો આ લેવલ્સ પર આપણને કોલ રાઇટર્સ દેખાયા હતા તો નીચેની તરફ ચોવીસ ત્રણસો અને ત્યારબાદ ચોવીસ હજાર પર આપણને સૌથી વધારે પૂટ રાઇટર્સનો ઝોન દેખાયો હતો તો કઈ રીતે હવે નિફ્ટી માટે તમે જોઈ રહ્યા છો લેવલ્સ જ્યારે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે મને એવું લાગે છે કે વ્યુ લગેન ટેસ્ટ ચોવીસ હજાર એક કે બે દિવસમાં એનું કારણ છે કે ડેફિનેટલી ગઈકાલે એફએમસી આઈટીએ માર્કેટ પકડ્યું હતું પણ જે રીતે ટેસ્લા અને આલ્ફાબેટના નંબર્સ આવ્યા છે તો મને લાગે છે આઈટી માં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવશે તમે જો માર્કેટ બંધ થઈ ત્યારબાદ કાલે સૌથી વધારે વન ઓફ ધ આઉટ પરફોર્મિંગ ઓલ ટાટા કન્ઝ્યુમર અને ત્યાં એક ન્યૂઝ આવ્યો છે કે રાઇટ ઇસ્યુ આઠસો ને ત્રીસ આઈ ગેસ ઇફ નોટ રોંગ એવા ભાવે કંઈક રાઇટ ઇસ્યુ અપ્રુવ થયો છે બોર્ડનો ત્યાં પણ એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે તો ઓવરઓલ મને લાગે છે કે ગઈકાલે જે બે સેક્ટર સપોર્ટિવ હતા એફએમસીજી અને આઈટી ત્યાં આજે થોડુંક મિશ્ર કારોબાર થશે બીકોઝ ઓફ ધ ન્યૂઝ ગ્લોબલ અને ડોમેસ્ટિક ન્યૂઝ તો ત્યાં પણ જો સપોર્ટ નહીં મળે તો એક સારો ઘટાડો આવી શકે છે સારો ઘટાડો એટલે એકથી એક ટકો પણ આપણે જો એક્સપેક્ટ કરીએ ઘટાડો તો ચોવીસ બસો આવી જાય છે તો મને લાગે છે આવનારા બે દિવસમાં નિફ્ટીમાં ચોવીસ હજારનું લેવલ એકવાર ફરી એકવાર ટેસ્ટ થશે જે ગઈકાલનો લો હતો તો મારો વ્યૂ થોડો સાતરના પાંચસો અંકના એક દબાણ જે છે એની સાથે આપણને ક્લોઝિંગ નિફ્ટી બેન્કે બતાવ્યું છે અને ત્યાં પણ ખાસ કરીને કહી તો હવે ગઈકાલે તો ઇન્ફેક્ટ રેન્જ પણ તૂટી છે જે ટ્વેન્ટી નો ઝોન હતો એકાવન હજાર નવસો નો સાથે નજર કરીએ કોલ રાઇટર્સ

પણ તમે જો પીએસયુ મને લાગતું તું ગઈકાલે કઈક સારું એવું તેજી આવશે પણ પીએસયુ બેન્ક જો પીએસયુ બેન્ક પરફોર્મ કરે છે કારણ કે તમે જો છે કેનેરા બેન્ક છે બેંક ઓફ બરોડા છે ચોથા જૂનના હાઈને પણ પાસ નથી કરી શક્યા તો જો અહીંથી હજુ પણ નેગેટિવ થાય છે એ લોકો તો મને લાગે છે રાધરન સપોર્ટિંગ ઇઝ ધ અંડરપર્ફોર્મ એક મોટો કડાકો બેંક નિફ્ટીમાં આવી શકે છે કારણ કે પ્રાઇવેટ સેક્ટર બેંકનું જે આઉટ પરફોર્મન્સ છે ત્યાં ડાયવર્સ થશે તો વેઇટ એન્ડ વોચ છે ઓન બેંક નિફ્ટી લોંગ પોઝિશન તો એકવાર એક્ઝિટ કરી જ લેવી જોઈએ પણ જો ગઈકાલનો લો તૂટે છે તો ડેફિનેટલી શોર્ટ પોઝિશન ઇનિશિયેટ કરો કારણ કે મને લાગે છે બેંક નિફ્ટી સૌથી વધારે અન્ડર પરફોર્મ કરશે સો ગઈકાલનો લો જે છે આપણે ખાસો નીચો છે લો એકવીસ હજાર એકાવન ત્રણસો બેતાલીસનો છે પણ એકાવન ત્રણસો જો કેશમાં તૂટે છે તો એસટી કરવું જોઈએ ફોર અ વીક મને લાગે છે તો આપણે નીચેના પચાસ હજારના લેવલ પણ જોઈ તો નવાય નહીં ટ્રેડિંગ કોલ મને લાગે છે કે એક એક જ કોલ આપીશું હું સેલ સાઇડનો મને લાગે છે કે થોડું સેલ સાઈડ પ્રેશર વધી શકે છે અને એમાં તમે જુઓ તો બેન્કિંગ સ્ટોક્સમાં મને બીક લાગે છે તો એસબીઆઈમાં એક સેલ કોલ છે ડેફિનેટલીસ્ટ્રીક સ્ટોપલોસથી કામ કરવું જોઈએ એઇટ સેવન્ટી ફાઇવના ફ્યુચરના લોસથી એસબીઆઈ સેલ કરો નીચે મને લાગે છે એકથી બે દિવસમાં એઇટ ફોર્ટી ને એની નીચે એટ ટ્વેન્ટી ફાઇવ આ બે લેવલ જોવા મળી શકે છે મારા તરફથી ચાંદની આજે એક ટ્રેડિંગ કોલ રહેશે એનએમડીસી નો એનએમડીસી માં કાલના ને પરમ દિવસની કેન્ડલ જોઈએ તો ટેકનિકલ સેટઅપ પર એ બહુ સ્ટ્રોંગ કેન્ડલ બનાવી છે એમાં બુલિશ પિયરિંગ બનાવ્યું છે અને કાલે હેમર બનાવ્યું છે નીચેના લેવલ્સ થી તો આ લેવલથી મને એવું લાગે છે કે એનએમડીસી તમારે બાય કરવો જોઈએ અને ઉપરમાં તમારે બસો પચાસ બસો પંચાવન ને બસો સાહીઠ ના ટાર્ગેટ રાખવા જોઈએ અને નીચેમાં તમારે સ્ટોપલેસ બસો પચીસ રૂપિયાનો રાખવો જોઈએ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ઓબવિયસલી જે મને દેખાઈ રહ્યું છે કે જે FMCG સેક્ટર છે ત્યાં એક પોઝિટિવ એક્સિલરેશન છે હિન્દુસ્તાન યુનિયન લો કે ડાબર લો બંને સ્ટોક માં એક પોઝિટિવિટી છે તો મારા હિસાબથી તો ડાબર ઉપર ફોકસ કરવો જોઈએ જે રીતે કોલે કાલે સ્ટોક ஆல்મોસ્ટ অল ટાઈમ ઓલ ટાઈમ હાઈ ને નજીક માં ક્લોઝ થયું છે तो त्याँ फोकस करव जी सिक्स हंड्रेड फोर्टी फाइव थी सिक्स हंड्रेड फिफ्टीना रेन्ज में एक सारी एवं बाइंग ऑपोर्चुनिटी बाइंग रेन्ज है फोकस कर सकते सिक्स ट्वेंटी फाइव स्टॉपलॉस रखव जीइए और होल्ड करव जुए वो बनी सके कि थोड़ा कोई पेसंटली होल्ड करते मे बी नेक्स्ट टू टू तो तो फोर वीक्स पॉइंट ऑफ व्यू थी तो स्टॉक ग्रेजुअली सिक्स हंड्रेड नाइंटी थी लई सैवन हंड्रेड सुधीना लेवल्स बताई सकते डिस्क्लेमर यह है कि जो मॉडल पोर्टफोलियो है स्टॉक आ स्टॉक मॉडल पोर्टफोलियो में ऑलरेडी अरा ક્લાયન્ટ સબસ્ક્રાઈબર છે એમને રેકમેન્ડ કરેલા છે અને અમે લોકો હોલ્ડ કરી રહ્યા છીએ